ગુરુએ શિવ વિનય દે દે ગુણગાન કરું તેરા ઇસ બાલક કે સર પે ગુરુ હાથ રહે તેરા ગુરુએ બધી બાળકોને તાલીમ આપવાનો છે. આ બાળકો પોતાના રોજિંદા જીવનની ભાવનાઓને અભિવ્યક્ત કરી શકે, વિચારોનો વિકાસ સાધી શકે, વિચારોનો અને વ્યક્તિત્વ ખીલવી શકે તે માટે આ સંસ્થા પ્રયત્ન કરે છે. આવા બાળકો યોગ્ય શિક્ષણ અને તાલીમ મેળવીને સમાજમાં સમાનભેર જીવન જીવી શકે તેવો આશય રાખવામાં આવ્યો છે. આજે આપણે રમકડા અને પુસ્તકોની લાયબ્રેરીના ઉદઘાટનના પ્રસંગે હાજર થયા છીએ. હવે આપણે જે આભાર બાળકો. નજર ખાય પાણી પીએ આમ દોડે તે
I'm not.
બરોબર, બે હોય બરોબર, ત્રણ ત્રણ વિકલાંગતા વાળા બાળકો જે અત્યારે નન્ના મુન્ના જોયે ને, ત્રણ ત્રણ પ્રકારની વિકલાંગતા એક જ બાળકમાં છે. જેમ આપણે આઈન્સ, તો હવે પછીનું હું બહુ વચ્ચે પિક્ચરમાં નહીં આવતો, પણ તમને ખ્યાલ આવે કે કેટલી બધી નોર્મલ વે આ બાળકોએ કામ કર્યું છે. હવેના જે આવે છે એમાં બી ઘણી બધી વિકલાંગતાઓ છે. એક નહીં, એક વિકલાંગતા એટલે બે રોજ ડેફ, બે એટલે બ્લાઇન્ડ એન્ડ ડેફ, એવી સાત પ્રકારની છે. એમાં ત્રણ ત્રણ, એક એક બાળકમાં ત્રણ ત્રણ પ્રકારની વિકલાંગતાઓ આવી ગયેલી છે. એવા જ આ બીજા બાળકો આવે છે, એમાં બી એવું જ છે. આપ જોઈને ખૂબ આનંદ થાય. રંગીલા રંગીલા રંગીલા.
રીડિંગ માટે શીખવા માટે. ઉમંગ સ્કૂલની સંસ્થા આજે લગભગ 5 વર્ષ થયા ચાલે છે. અવારનવાર નાના મોટા પ્રસંગો આપણે કરીએ છીએ અને તમે બધા અહીંયા હાજરી આપો છો એ જાણી અને બહુ આનંદ થાય છે. આપણા સમાજની અંદર જે વિકલાંગ માણસો છે એ લોકોને માટે જો મોટા લોકો જાગૃતિ નહીં લાવે તો બાળકોનું ભવિષ્ય બહુ સારું નહીં રહે. તો મહેરબાની કરી અને આપણા બધા વડીલોની ફરજ છે કે આપણે એ લોકોનું જરા પણ વધારે પડતો ખ્યાલ રાખી અને એ લોકો સમાજની અંદર કેવી રીતે આગળ વધે એ આપણે વિચાર કરવો જોઈએ. અહીં આવેલા સર્વે મહાનુભાવો બધાના નામ હું બોલવા જઈશ તો બીજી 10 મિનિટ જશે, એટલે બધાના નામ સ્વાગત વખતે બોલી ગયા છીએ. બધાને ખાસ ખાસ આવકારું છું અને ભવિષ્યની અંદર આપણે કોઈ પણ પ્રોગ્રામ કરીએ તો ગવર્મેન્ટના હોદ્દાના કે પ્રાઇવેટ વ્યક્તિઓ કે જે લોકો અહીંયા આવેલી છે એ લોકોનો સહકાર મળતો રહે તો ઘણો આનંદ થશે. આ સ્કૂલમાં કોઈ પણ જાતની ગ્રાન્ટ લેવાતી નથી ગવર્મેન્ટ તરફથી, ગવર્મેન્ટ તરફથી એક પૈસો પણ લેતા નથી, પણ ગવર્મેન્ટનો સહકાર જો આપણને મળતો રહે અને ગવર્મેન્ટના અધિકારીઓ જો આપણો રસ્તો ચોખ્ખો કરી આપે તો કામ કરવું થોડું સહેલું પડે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ઘણીવાર અને મહેરબાની કરીને ગવર્મેન્ટના માણસો ખોટું નહીં લગાડતા, ગુજરાતીમાં કહેવત છે ઘણીવાર લોકો આડા ન આવે ને તો પણ કામ સારું થાય. એટલે આપણે ગવર્મેન્ટ તરફથી કોઈ પૈસા જોઈતા નથી, પણ અમે એક રિક્વેસ્ટ કરીએ કે અમને જે કંઈ વિઘ્નો આવતા હોય તે વિઘ્નો અંશે ગવર્મેન્ટ તરફથી જ આવતા હોય છે તો મહેરબાની કરી અને વિઘ્નો ન આવે એવી સહાય આપે તો આ સંસ્થા બહુ સારી ચાલશે. ટૂંક સમયની અંદર બિપિનભાઈને કામ સોંપાઈ ગયું છે, વાસણાની અંદર એક નવી ઉમંગ સ્કૂલ ચાલુ કરીએ છીએ એનું ભૂમિપૂજન ટૂંક સમયમાં બિપિનભાઈ જ્યારે આજ્ઞા કરશે ત્યારે કરીશું, પણ એ વખતે પણ આપનો બધાનો સહકાર મળતો રહે તો અમને આનંદ થશે. અને સૌને હું પ્રેમપૂર્વક આવકારું છું. અમારા જે કોઈ કેટલો પરિશ્રમ કર્યો છે એ તો તમે જોવો છો અને એ બધાનો પણ હું ખાસ આવકારું છું અને આભાર માનું છું. આભાર. નત્વમ કામયે રાજ્યમ ના સ્વર્ગમ ના પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. શ્રીમદ ભગવદ્ ગીતા નો એક જ સાર એટલો કે કોઈની પીડાને ઓછી કરી આપણે આપણું જીવન ધન્ય બનાવીએ. બીજાનું જીવન ધન્ય બનાવી શકતા જ નથી, પણ એવે પ્રસંગે આપ સૌ જ્યારે અહીંયા પધાર્યા છો ત્યારે પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી આત્માનંદજી, આદરણીય કમિશનર શ્રી ગૌતમ સાહેબ, મનુભાઈ, ભૂપેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, હર્ષદભાઈ, પૂજ્ય શર્મિષ્ઠાબેન દેસાઈ સાહેબ, મારા સાથી મિત્રો પ્રફુલભાઈ, બિપિનભાઈ, માનસિતા સાહેબ, અને કદાચ જેને હું બહુ જ નમ્ર શબ્દોમાં મારા અનુભવને આધારે એમ કહું છું કે બધીર લોકો માટે કલકત્તામાં મધર ટેરેસા હતા, અમારી પાસે બધીર લોકો માટે બૃંદાબેન છે.
એ કેવી અદભુત સ્ત્રી છે, એ કેવી અદભુત સન્નારી છે, અને એને જે કામ કર્યું છે એ કોઈ અકલ્પનીય છે, જેને માટે મારી પાસે શબ્દો નથી. શા માટે શબ્દો નથી? હું અંધજનોનું કામ પણ કરું છું આઈ કેર ફાઉન્ડેશન દ્વારા, આંખો માટે, વિકલાંગો માટે રેડક્રોસમાં કામ કરું છું. પણ હું માનું છું કે દુનિયામાં સૌથી વધારે સામે પૂરે તરવા જેવું કોઈ કામ હોય તો એ આ બધીર બાળકો સાથે છે. શા માટે? કારણ એટલું જ કે અંધજન આજે આપણે જાણીએ છીએ ચેસ રમી શકે છે, ક્રિકેટ ખેલી શકે છે, બ્રેઇનને કારણે વાંચી શકે છે, આ બધી જ અનુકૂળતાઓ એને મળે છે. પોલિયોગ્રસ્ત હોય તમે જોઈ શકો છો, અંધ હોય તમે જોઈ શકો છો, અને તમારા હૃદયની ભીતરની કરુણા જાગ્રત થાય છે. જેના મૂક બધીર બાળકો જે છે એની પરિસ્થિતિ એવી છે કે એની પાસે તમને દેખીતી કોઈ વિકલાંગતા નથી કે જેથી તમારા ભીતરમાં પેલો જે પ્રેમનો જરો, જે સ્નેહનો જરો, જે સેવાનો જરો, જે લાગણીનો જરો, જે કંઈ પણ પરોપકારનો જરો એ જગાડી શકે. અને એટલે હું માનું છું કે આ પ્રકારનું કામ કરનારી વ્યક્તિઓ ખરેખર બહુ વિરલ છે. અને એટલે જ આ નહીં દેખાતી ક્ષતિવાળા બાળકોની ઉપેક્ષા થઈ છે. અને ત્યારે આપણને એક દાખલો જ આપવો આપણને કે 2500 મૂક બધીર બાળકો હોય, એ બધીર બાળકોમાંથી માત્ર 250ને રોજગારી મળે છે. આપ વિચાર કરો 24,750નું શું થયું છે, કલ્પના કરો. આજે 100 બધીર બાળકો હોય છે, એમાંથી માત્ર એક જ બધીર બાળકને આવી સ્કૂલોમાં અભ્યાસની તક મળે છે, બાકીના 99નું શું થયું છે? અને આજે એક બધીર બાળક છે, એવા 100 બધીર બાળકો જે સ્કૂલમાં ભણે છે, એમાંથી મોટા ભાગને હોસ્ટેલમાં ભણવા મળે છે, એને કોઈ ઘરનું વાતાવરણ, કોઈ રમકડા, કોઈ આનંદની વાત એ પ્રમાણમાં ઓછી મળે છે. અને એટલે જ એમ લાગ્યું કે અત્યારે સૌથી વધારે કોઈ જવાબદારીની આવશ્યકતા હોય તો એમ કહેવાય કે નહીં, બુલંદીની કિંમત, સમયની કિંમત છે, સિતારા સામે નિહાળે છે કોણ રાત પછી. આ એક એવો સમય છે કે જ્યારે આ બાળકોને માટે રમકડા ઘર હોવું જોઈએ, અને એ રમકડા ઘરનો આ પ્રયત્ન એ બાળકો માટે થાય છે. આપણે ત્યાં ગુજરાતીમાં મૂક બધીર બાળકોનું સાહિત્ય લખી, અને એવે સમયે આ સંસ્થાએ વૃંદાબેન અને એમના સેવાભાવી, એક પૈસો નથી આપતા, માત્ર સેવા જ લઈએ છીએ, એવા સેવાભાવી શિક્ષકો દ્વારા એક એવું આયોજન કર્યું કે જેને પરિણામે ઇન્ટરનેશનલ ડેફ સોસાયટી ઓફ યુકે, ઇંગ્લેન્ડ વાળાને ચિંતા છે આપણી, એને કહ્યું કે અમારે ટેક્સ્ટ બુક બનાવવી છે અને આ બધીર બાળકોની સ્ટોરીઝ તૈયાર થઈ છે. 3 વર્ષના આ પ્રોજેક્ટના અંતે જ્યારે એ સ્ટોરીઝ તૈયાર થશે ત્યારે 1000 જેટલી બધીર બાળકો માટેની શાળાને આ અભ્યાસક્રમ આપવામાં આવશે. અને મને આનંદ એ છે કે સ્કૂલ બોર્ડના મારા સ્નેહીઓ બધા અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આ સ્કૂલનું કામ એક બહુ મોટું, ગુજરાતને નહીં સમગ્ર ભારતમાં એક ગૌરવ અપાવે એવું કામ આ નિશાળ કરી રહી છે એ મારે આપને કહેવું છે. લાઇબ્રેરીના ઉદઘાટનની જરૂર એ માટે છે કે બાળકની બધીરતા માટે માત્ર બાળકને જ શીખવવાનું નથી, એના માતા પિતાને, એના દાદા દાદીને શીખવવું પડે છે. પેલું બાળક નાનપણમાં સરસ મજાના ઘોડિયામાં, જો કહ્યું તો ઘોડી જવા માંડ્યું છે, પણ ઘોડિયામાં સૂતું હોય અને હાલરડા સાંભળતું હોય, આ બાળકને હાલરડા કઈ રીતે સંભળાવાય? ઘોડિયામાં સુવાડીને નહીં, એને તમારે હાથમાં રાખવું પડે, અને હાથમાં રાખી એના પિતા એની માં ગાતી હોય, એ માના હોઠ જુએ, એના સ્પંદનો જુએ, એના લિપ્સ જુએ, અને એમાંથી બાળક એ હાલરડું પામે છે. એ પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે મારે આપણે એ કહેવું છે કે રમકડા પણ આપે જોશો એટલે ખ્યાલ આવશે કેવા સરસ મજાના રંગરંગીની રમકડા છે. અને છતાં મેઘાણી જેવા, કૃષ્ણદાસ માણેક જેવા કોઈ શાયર, કોઈ કવિ એમ કે છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું, છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું, ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. કદાચ અમીરોને સગવડ મળે ત્યારે આ સંસ્થાએ નક્કી કર્યું, ગ્રાન્ટ નથી લેતી સરકારની, પણ સ્નેહ પૂરેપૂરો લે છે, માનસીતા સાહેબ એમાં બહુ કુશળ છે એટલે ચિંતા ના રાખજો, પણ આ સંસ્થાએ નક્કી કર્યું કે ભલે આપણે
આ બાળકો જે આવે છે એની કોઈ ફી ન લેવી, એમને યુનિફોર્મ આપવા, એ રિક્ષામાં આવે તો એમની રિક્ષાનો ખર્ચ આપવો, અને સૌથી મોટી વાત જે 40-50 હજારના મોંઘા હિયરિંગ એઇડ્સ છે એ લોકોને સાંભળવા માટેના જે મશીન છે એ 50-1 હજારના મશીન, 60 હજારના મશીન, 1 લાખ સુધીના હોય છે, એ એમને વિના મૂલ્યે પ્રેમી માણસો દ્વારા મળે છે, એ આપવામાં આવે છે. અને એટલે એમ લાગે છે જે માનસેતા સાહેબે બહુ સારું કર્યું, અને આમાં રચના સારથી તો માનસેતા જ છે, અને બધા તો પાછળના પ્રવાસીઓ છે, પણ એમને કહ્યું કે બાળક 4 કલાકનું હોય ને ખબર પડી જાય કે એ બધીર છે, અને જો એ ખબર પડે તો એ બાળકની બધીરતા ઓછી થઈ શકે અને વધારે નોર્મલ બાળકની માફક રહી શકે એવું થઈ શકે છે, એ વ્યવસ્થા અને એ સુવિધા પણ આ સંસ્થાએ ઊભી કરી છે. એટલે મારે આપણે એ જ કહેવું છે કે આ સંસ્થાએ, આ સંસ્થા દ્વારા એ જે કામ થયું છે અને એ કામમાં એક એના નવા પગલા રૂપે આપ સૌ અહીં પધાર્યા છો. આ સંસ્થા એ આપણી સંસ્થા છે, આપણી સંસ્થા છે, અને એ જ માણસ છે, હો સકે તો કિસી બેબસ કા સહારા બન, મોજે તુફાન ન બન, ખામોશ કિનારા બન. આપણે કોઈકના જીવનમાં અજવાળું કરી, આપણા ભીતરના જીવનમાં અજવાળું કરીએ અને અજવાળું કરીએ એ માટે તો આ સરસ મજાના લીમડાના વૃક્ષોની નીચે સૌને દીપક આપ્યા છે, એ આપણા દિલમાં દીવો કરીએ એ ભાવના સાથે આપ સૌના આભાર સાથે નમસ્કાર. આજના લાઇબ્રેરીના ઉદઘાટક મારા મ્યુનિસિપલ કમિશનર આદરણીય શ્રી ગૌતમ સાહેબ, શ્રી લાખાણી સાહેબ, શ્રી કુમારપાળભાઈ, ડોક્ટર નરેન્દ્રભાઈ, શ્રી ધર્મિષ્ઠાબેન, અત્રે પધારેલા સર્વસુજ્ઞ સજ્જનો, સન્નારીઓ, વાલા ભૂલકાઓ, અને મારા સ્કૂલ બોર્ડના સર્વ સભ્યશ્રીઓ, મારા વાઇસ ચેરમેન અને મારા શાસનાધિકારી, આમ તો આ ઉમંગનું કામ એ સમાજનું કામ છે. સમાજમાં જે ક્યાંક કુદરતે જેમને ક્યાંક ખોડખાપણ આપી છે, ક્યાંક વિકલાંગતા આપી છે, એને બેઠો કરવાનું કામ, એને સમાજમાં સન્માનીય રીતે જીવે એવી રીતે એને ઊભો કરવાનું કામ સમાજે કરવાનું છે. અને આપ સર્વ અહીં મંચસ્થ જે મહાનુભાવો છે અને આદરણીય વડીલો અને બહેનશ્રીઓ જેના હૃદયમાં આ વિકલાંગો પ્રત્યેની સંવેદના છે, સહૃદયતા છે, એ સર્વજનો આ સમાજનું કામ આપણે સૌએ ઉપાડી લેવાનું છે. હું ગઈકાલે આવેલો ઉમંગમાં ડોક્ટર માનસેતા સાહેબ અને બેન શ્રી વૃંદાબેન જે કામ કરે છે અદ્ભુત છે, અવર્ણનીય છે, કલ્પનાતીત છે. આમ તો સ્વાભાવિક છે કે જે સાંભળી ન શકે, બોલી ન શકે, પણ એમાંના ઘણા બાળકો સાથે મેં ગઈકાલ વાતચીત કરી છે. આ બોલવાનું જે બહેરા મૂકા બાળકોને બોલતા કરવાનું કામ કરનાર ડોક્ટર માનસેતાજી અને વૃંદાબેનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. મારે એક બીજી વાત કરવી છે. શ્રી કુમારપાળભાઈ સાહિત્યકાર છે અને આવી સંસ્થામાં સંવેદનાપૂર્વક સમાજના એક શ્રેષ્ઠ અંગ તરીકે કામ કરે છે, આનંદની વાત છે. એમણે અમારું ધ્યાન દોર્યું કે ભાઈ આવી સંસ્થાઓને સરકારે પ્રોત્સાહિત કરવી જોઈએ,
એના બદલે સરકારીકરણ અને અધિકારીઓ ક્યાંક આડે આવવાનું કામ ના કરે તો એ ગણું છે. મારે શ્રી કુમાર પાળભાઈને અને અહીં બેઠેલા સર્વ સુજ્ઞ નાગરિકો સજ્જનોને વાત કહેવી છે કે આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના છેવાડાના બાળકની ચિંતા કરે છે. તમે જોતા હશો કે જન જન ને કણ કણની ચિંતા કરવાનું કામ એમણે શરૂ કર્યું છે. અનેક યોજનાઓ છે, જો નામ ગણાવવા જવું તો કુમાર પાળભાઈએ કહ્યું એમ કે બીજો અડધો કલાક જાય એટલે કહેતો નથી, પણ કન્યા કેળવણીથી માંડી સગર્ભા યુવતીઓથી માંડી સમાજના નાના બાળકોથી માંડી ખૂબ કચ્છના સીમાડે કે અમરેલીના કોઈ ખૂણામાં કે અહીંયા વલસાડના કોઈ ખૂણામાં ક્યાંય પણ શિક્ષણનું કામ કેવી રીતે થાય, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને સમાજનો નીચલો વર્ગ બધો શ્રમજીવી વર્ગ જેને આર્થિક રીતે વિકલાંગ છે એ પણ સમાજમાં ઉન્નત રીતે જીવી શકે એવું આ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીની નેમ છે, એમનું ધ્યેય છે. અને એમાં આપ સર્વ સુજ્ઞજનો જે લોકો ખાસ કરીને આવી સંસ્થાઓને મદદ કરે છે, મારે ખૂબ પ્રેમપૂર્વક કહેવું પડે કે આ સંસ્થાના ભામાશા શ્રી લાખાણીજી જેમને કુદરતે જે આપ્યું છે અને મને ડોક્ટર માનસેતાજીએ કહ્યું કે આ સંસ્થાને ક્યાંય કશી જરૂર ના પડે એટલી બધી મદદ એ કરે છે. અન્ય 95 વર્ષના નવજવાન દાદાજી અને આ આશ્રમના આપણા આદરણીય સંતશ્રી પૂજ્ય શ્રી આત્માનંદજી આ બધાને હું આ સંસ્થાને મળી રહી છે. હું આપ સર્વને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આવી સંસ્થાઓમાં આપણે સામે ચડીને જવું પડે, એને મદદ કરવી પડે, કારણ કે આ સમાજનું કામ છે, આપણું કામ છે. હું આદરણીય અમારા કમિશનર શ્રી ગૌતમ સાહેબને તરફથી પણ ખાતરી આપું છું કે અમે ક્યાં આડા નહીં આવીએ, અમે તમને મદદરૂપ બનીશું, અમે તમને મદદરૂપ બનીશું. એટલું જ નહીં, અમે પણ એવું જ માનીએ છીએ કે આ અમારું જ કામ છે. આ રાજ્ય સરકાર પહેલા જેવોય આ રાજ્ય સરકારનો અભિગમ છેવાડાના માનવીને પણ ઉન્નત મસ્તકે જીવતો કરવાનો છે, એમાં આપ સર્વનો સહકાર મળી રહે એવી પ્રભુ પ્રાર્થના સાથે વિનંતી છું. ભારત માતા કી જય. ગુરુદેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. મંચ પર બિરાજમાન સર્વ મહાનુભાવો, આદરણીય શ્રી પ્રફુલભાઈ અને સર્વ આમંત્રિત મહેમાનો, આ શુભ પ્રસંગે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ એક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન એ જોઈ મને ખરેખર ખૂબ જ આનંદ થયો છે. આપણા નાના ભૂલકાઓને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે જોયા, એમને જોઈને ખરેખર કેટલો આનંદ થાય છે. અહીંયાના શિક્ષકો આદરણીય શ્રી બિંદાબેન અને સર્વ શિક્ષકો, એમને ખરેખર હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેઓ આ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે જેથી આ બાળકોને સમાજમાં સન્માન મળે. ફરીથી આ સંસ્થાને શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તેના સમગ્ર પરિવાર કુબાર તરફથી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આદરણીય શ્રી પ્રફુલભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એ કહીને હું વિરામ. આભાર ધર્મિષ્ઠાબેન. હવે હું પૂજ્ય સંત શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ મારા સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી આદરણીય પનુભાઈ, પૂર્વ સ્કૂલ બોર્ડના ચેરમેન જયપ્રકાશભાઈ લખાણીજી હરિભાઈ અને અત્રે ઉપસ્થિત મહાનુભાવો, આપ છો કુવાડી મિત્રો, આ જે સંસ્થા જે કામ કરી રહી છે ખરેખર એ તો સરકારની જવાબદારી ગણાય,
અને ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી છે, પણ જે અમે વ્યવસ્થિત રીતે નથી કરી શકતા અને એટલા સૂક્ષ્મ રીતે, એટલા વ્યાપક પ્રમાણમાં અને એટલા સુનિયોજિત ઢંગથી અમે જે કામ નથી કરી શકતા એ કામ એ સંસ્થાએ ઉપાડ્યું છે. અને ખાસ કરી જે રીતે માનનીય મનુભાઈએ કહ્યું કે આ જે આ ટીમ છે એ સંસ્થાની, તપસ્વી ટીમ અને આ એક ડેડિકેટેડ જે ટીમ છે, ડૉક્ટર માનસત્તા હોય કે અહીંયાના શિક્ષક મિત્રો હોય કે વૃંદાબેન હોય, બધાએ પોતપોતાના રીતે એ કામને આગળ વધારી રહ્યા છે. અને માની લખાણીજી અને સાથે જે દાતા મિત્રો છે, અને હા હું તો આ સંસ્થાને પહેલાં હજીની સાબરમતી વિસ્તારમાં જે ચાલે છે ત્યાં પણ એક વિઝિટ 7-8 વર્ષ પહેલાં, 6-7 વર્ષ પહેલાં લીધો હતો, એટલે ત્યાં પણ જોયું હતું. અહીંયા પણ મ્યુનિસિપલ કમિશનર તરીકે આવ્યા પછી અમારી અહીંયા 3જી મુલાકાત છે. અને આ સમય દરમિયાન અમે માનની જયપ્રકાશભાઈના અધ્યક્ષ સ્થાને જ્યારે બોર્ડ હતું ત્યારે પણ જેટલા મદદની જ્યારે જ્યારે જરૂર પડી અમે કર્યું છે. અને માનની રાવલ સાહેબે જેમ કહ્યું કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સ્કૂલ બોર્ડને મદદ કરે અને આવી સંસ્થાઓ ને એને જે એક સેવા કરવાની જે એક બેથા લોકોને જે ડિસ્ટ્રીબ્યુટ કરવાની અને એને એ બેથાને સમજીને એ અનુરૂપ બધા શિક્ષણ માટે જે પ્રારૂપ તૈયાર કર્યું છે અને એ કરવાની જે એક જે એ બીડા ઉપાડ્યું છે એમાં અમે મદદરૂપ થઈએ અને મદદરૂપ થશું આ અમે ખાતરી આપીએ છીએ. પણ આજે સંસ્થા આ વિસ્તારમાં કામ કરી રહી છે અને બીજી જગ્યા પણ આ વ્યવસ્થિત ભવન નિર્માણ કરીને પણ આ વિસ્તારમાં જેટલા શોધો થઈ રહ્યા છે, પહેલા વખત હું આવ્યો હતો તો ડૉક્ટર માનસત્તા સાહેબે મને જે બતાવ્યું હતું ત્યારે એ હતું કે આ 2 મહિના 6 મહિના હા 1 વર્ષના બાળક હોય તો એને એમાં એ ખોટ છે કે કેમ એ આપણે જાણી શકાતું હતું. આજે જ અમે મળ્યા, આજે કહેતા હતા કે 4 મહિનાનો પણ બાળક હોય, 4 મહિના કે 4 દિવસ 4 કલાકના બાળક હોય તો પણ એને આ તકલીફ છે કે કેમ આપણે જાણી શકીએ. તો આ વિસ્તારમાં દુનિયાના જે અનેક ભાગોમાં શોધ થઈ રહ્યું છે અને ખાસ કરીને આજે અમદાવાદના જે મનીષીઓ છે, ડાક્ટરો છે, એના સાથે સંપર્કમાં આવીને એ જે શોધ છે એના અમદાવાદના બાળકોને, અમદાવાદના લોકોને કે રીતે અને ચિકિત્સા ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે પણ એ તમામ જે ડૉક્ટર વૃંદ છે અમદાવાદના, એ પ્રયત્નશીલ રહે છે કે જે દુનિયામાં શ્રેષ્ઠ થતું હોય, મેડિકલ એજ્યુકેશનમાં હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટમાં હોય, કે આ નરેન્દ્રભાઈ અહીંયા છે, એવી પરમ દિવસે એક કોઈને આ તંત્ર રાજપથ ક્લબ બાજુમાં ખોલ્યું છે એને પણ હું શુભેચ્છા પાઠવું છું. આ તમામ જે એક ઉત્કૃષ્ટ જે વસ્તુઓ છે એને અમદાવાદમાં કઈ રીતે લઈ આવી એ એક સપનો અને એને સાકાર કરવા માટે પ્રયત્ન, અને આ પ્રયત્નમાં લખાણીજી જેવા લોકો જોડાય અને ત્યાર પછી એ સાકાર થતું હોય છે. અમારા તો બધું ઠીક છે, થોડીક જગ્યા કંઈ પડેલી છે ખાલી હોય તો એને આપીએ, મદદ કરીએ, અને એમાં જ અમે મારા જે તંત્ર છે એમાં એમ લાગતું હોય ત્યારે અમે તો બહુ મહાન કામ કર્યું છે. પણ ખરેખર આજે તકનીકી ક્ષેત્રમાં જે વિકાસ થઈ રહ્યું છે એ વિકાસને પહેલાં આ વિસ્તારમાં જે લોકો છે જેને દુઃખ છે, જેને તકલીફ છે,
એ તકલીફમાં કે રીતે આપણે સહભાગી બનીએ, કે રીતે ઓછા કરીએ, એ અભ્યાસ કરવું, અભ્યાસ કરીને એને અહીંયા કે રીતે લઈ આવવું, કે રીતે લોકોને તાલીમ આપવું કે આ મશીનને, આ તકને, આ ટેકનિકને ઉપયોગ વ્યવસ્થિત રીતે થાય. આ જે અહીંયાના લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે કે આ સેવા સાથે પણ જોડાયેલા છે, એક બહુ મહત્ત્વના અને એ અમદાવાદને સૌથી ઉપર ઉપરી રીતે એના ઇટ્સ બ્રિંગ અમદાવાદ એટ ટોપ ડ્યુ ટુ ધીસ રીઝન. કેમ કે આ એક અમે સરકારી નોકરીમાં છીએ તો અવારનવાર ઘણા રાજ્યો સાથે સંપર્ક કરવો પડે છે, ઘણા જગ્યા ઉપર જવું પડે છે, જોવું પડે છે. પણ એક જે અહીંયાના ખાસ કરીને જે ધીસ ઇઝ વન ઓફ ધી રેરેસ્ટ રેયર ક્વોલિટી ઓફ ધ ટેકનોક્રેટ્સ, મેડિકલ પ્રેક્ટિશનર, ડોક્ટર્સ, દે ટ્રાય ટુ બ્રિંગ બેસ્ટ ઇન અમદાવાદ. એન્ડ દેન અગેન ધ ઇન્ડસ્ટ્રીસ્ટ આર બિઝનેસમેન, દે વિલ ઓલ્સો લાઈક ટુ એસોસિએટ વિથ ધેમ ટુ બ્રિંગ વન ઓફ ધી બેસ્ટ ફેસિલિટી અવેલેબલ ઇન ધ સિટી. આ એક જે ટેવ છે એ એક એક સારી જે અમે તો એને તપસ્યા જ કહીએ કે તપસ્યા છે લોકોની. આ ખરેખર જનમાનસને લોકોને જે ગરીબ લોકો સુધી પહોંચે અને જે આજે માનનીય પદ્મશ્રીએ કહ્યું કે 100 બાળકો જે મૂક વધીર હોય તો એક જ ને એક જ સુધી અમે પહોંચી શકીએ છીએ. એ જે સંખ્યા છે, આવી સંસ્થાઓ આગળ આવે, આવા દાતાઓ આગળ આવે અને એને જે આપણે એકથી વધારે પહોંચવાનું કોશિશ કરીએ અને એ પહોંચમાં એ પહોંચવા માટે જે કોઈ બીજી સંસ્થા પણ આગળ આવે તો અમે એને મદદ કરશું. એના માટે જેટલા કોર્પોરેશનનો સહકાર હશે, શિક્ષણ બોર્ડનો સહકાર હશે આપશું એ ખાતરી સાથે. જય હિન્દ. ઓમ નમઃ. આજે લગભગ 5 વર્ષ થયા ઉમંગ સ્કૂલ બહેરામુંગા બાળકો લગભગ નોર્મલ જેવું જીવન જીવી શકે અથવા વધારે ઉપયોગી જીવન પોતાને અને સમાજને એવું જીવન જીવી શકે માટે અનેકવિધ પ્રયત્નો કરી રહ્યા છે. કોઈ પણ કાર્ય માટે બહિરંગ સાધનો પણ જોઈએ અને અંતરંગ સાધન પણ જોઈએ. અંતરંગ સાધન આપણને ડૉક્ટર માનસતા સાહેબ, પેન્શી વૃંદાબેન અને એમની સાથે જોડાયેલા શિક્ષક બહેનો અને ભાઈઓ બહુ જ સુંદર રીતે બાળકોનો વિકાસ સર્વાંગી થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને બાહ્ય વિકાસ થાય એ માટે પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરવા માટે શ્રી લાખાણી ફેમિલી અને એમના મેમ્બર્સ અને તે સાથે બીજાઓ અનેક પણ કામ કરી રહ્યા છે. તો બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. આધ્યાત્મિકતા સુધી પહોંચવા માટે પહેલાં તો કરુણા, કોમળતા, સર્વજીવો પ્રત્યે દયાભાવ એવા ગુણો આપણે કેળવીએ પછી જ આપણે આગળ વધી શકીએ. કમિશનર સાહેબે કીધું કે અમારા તરફથી બની શકે તેવી બધી મદદ અમે આપવા માટે હંમેશા તૈયાર રહીશું. એ ખૂબ આનંદની વાત છે. એમનું આખું ડિપાર્ટમેન્ટ, આખું કોર્પોરેશન, વળી એમણે એમ પણ કીધું કે ડૉક્ટરો પણ પોતપોતાની રીતે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ઉપયોગી થશે. એમાં મારી ડાબી બાજુ બેઠેલા ડૉક્ટર નરેન્દ્રભાઈ પટેલ, કે જે અમારા નાનપણના મિત્ર છે, તેમણે પણ કહ્યું કે આ બાળકોને એક્સરે કે એને લગતી કોઈ પણ મદદ જોઈતી હોય તો તે ફ્રી ઓફ ચાર્જ અમે કરી આપીશું. એ બહુ અનુકરણીય. બાકી તો બધા એક્સપર્ટ્સ બેઠા છે એટલે મારે કંઈ વિશેષ કહેવાનું નથી, પણ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે
બહેરા મૂંગા અને એવા જે વિકલાંગ બાળકો છે તેને આપણે જે પણ કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તે રીતે ઉપયોગી થઈએ અને પરમાત્મા આપણા સત્કાર્યમાં આપણને મદદ કરશે. ફરીથી આપ સૌને મળવાનો આનંદ છે. ધન્યવાદ. જય ભારત. આભાર પૂજ્ય છે. હવે હું ડોક્ટર માનસદર સાહેબને વિનંતી કરું કે તે સ્ટેજ પર આવીને આભાર. સદગુરુ દેવની સાડા દસે ચાલુ કરવાનું હતું ને સાડા દસે ને સાડા અગિયારે પૂરું કરવાનું હતું. અડધી કલાક મોટા છે. આભાર માનીએ એટલો ઓછો છે. ટૂંક સમયમાં આપણે પાછા હું આપને એક આમંત્રણ આપી દઉં છું. 5 કરોડની જમીન અમને મફત મળી છે. આ તો મારી 35 કે 40 વર્ષની કાનના ગળાની કેરિયરમાં ભૂખ લાગી હતી એટલે આ સૂકો રોટલો મેં ખાઈ લીધો છે. અને એનું ઋણી સ્કૂલ બોર્ડનો પછી કમિશનર સાહેબનો છું. અને હંમેશા કોઈ દિવસ મને કોઈ નાજ નથી પાડી કે ડાક્ટર અમે તમારી સાથે જ છીએ. 95 વર્ષના દાદાજી જો 10 લાખ રૂપિયા મને આપતા હોય, ગૌતમ સાહેબ છે એ પહેલાના બધા જ કમિટી છે, તો હંમેશા કે ડાક્ટર જાઓ આગળ વધો, ઈશ્વર તમને સાથે રહે. પોતે એમ ન કે હું તમારી સાથે છું, ઈશ્વર તમારી સાથે છે ત્યાં. એટલે મારે માટે તો ગૌતમ સાહેબ જ ઈશ્વર. સ્ટેજ ઉપર વધારેલા ધીરુભાઈ આવો ને, આવો આવો. ખુરશી ખાલી છે, જો ભગવાને એક આપેલી. ભગવાન તમને ઘણું બધું આપ્યું, ઘણું બધું આપતો રહે છે. યુનિવર્સિટી બને સપનું છે. હું આજે કહી દઉં છું આ બધા. ચાલીસ વર્ષનું મારું બર્નિંગ છે. 40 અમેરિકામાં એકાની યુનિવર્સિટી છે, પણ આપણી યુનિવર્સિટી પૂજ્યશ્રી પ્રહલિત છે એટલા માટે કે આપણે કોઈનું કાંઈ લેતા જ નથી. કૃષ્ણ અને સુદામા, વર્ષો પહેલાનો સિદ્ધાંત, કૃષ્ણ અને સુદામા સાથે ભણે અને આપણે ભામાશા છે જ આપણી સાથે. પ્રફુલભાઈ આ બધા સ્ટેજ ઉપર બેઠેલા પૂજ્યશ્રી હંમેશા પૂછે, ડાક્ટર સાહેબ કેમ છો, સંસ્થા કેમ છે, બેરોમુંગો કેમ છે. જયારે મળું ત્યારે પેલો એ હંમેશા કે ડેફ એન્ડ ડમ, એનું શું થયું, કેમ છે, શું કઈ જરૂરિયાત. મેં કીધું એક જ વાતની ખોટ છે મને હવે આ જિંદગીમાં, તમારા આશીર્વાદની. ને આશીર્વાદ પૂરેપૂરા ફળે છે ને આપે છે. આ બધા જ નીચે બેઠેલા લોકો સ્ટેજને લાયક છે. આઉટ રાઇટ જયારે જયારે કોઈની પાસે માંગ્યું છે આઉટ રાઇટ બધાએ આપેલું છે. ટાઈમ જમવાનો છે, અડધી કલાક મોડા છીએ, તો આપ બધાનો આભાર. કુમારભાઈ કઈ રીતે માનવાય, અઘરું ને બૃંદાબેન ઉપર વરસી ગયેલા છે. કારણ કે જીવતા જાગતા જેને કહીને કલકત્તા વાળા, શું નામ, મધર ટેરેસા, મારી યાદશક્તિ ગઈ છે. જીવતા જાગતા મધર ટેરેસા જો કોઈ હોય અમદાવાદમાં ગુજરાતમાં તો એ છે. કોઈ પણ પેટ્રોલ પી નહીં લેતા, પેટ્રોલ પી નહીં. તો હવે આપણે પૂરું કરીએ છે. આભાર એક જ રીતે હું તમારો માની શકીશ. ને જે બહુ અઘરો છે મને લાગે એ ઓછો પડે, ઓછો પડે એ રીતે હું આભાર માનીને પૂરું કરું છું. અને સૌથી પહેલા એક જ મિનિટ લે બસ પતી ગયું. આજે આ પ્રસંગ ને લગતું કોઈને, એક ભાઈ ને તો મેં કીધું, ભાઈ આ મારી દીકરીના લગ્ન છે, તું રિહા નહી, હું તને પગે લાગુ ભાઈ સાહેબ, તું અમારો પ્રસંગ પૂરો કર.
એટલે ઘણાને હું કડવો થયેલું છું, તો હું માફી બી માંગી લઉં છું હૃદયપૂર્વક ની પૂજ્યશ્રી, અને આપની સાક્ષીએ માફી માંગુ છું. તમે બધા વતી મને હા પાડી દેજો કે માફી મળી ગઈ, એટલે હું ફરી પાછા મારે જન્મવું ન. જય પ્રભુ. જય પણ જરૂર.